સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજે આશા તથા આશા ફેસિલિટર બહેનોએ વિવિધ પડતર પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારબાદ વિવિધ માંગણીઓ સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ગત 12 જુલાઈ 24 અમદાવાદ ખાતે આશાની પ્રદેશ કારોબારીની બેઠક પ્રદેશ કાર્યાલય ખાતે રાખવામાં આવી હતી. તેમાં ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ તેમજ આશા કર્મચારી સંઘના પ્રદેશ પ્રભારીની હાજરીમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. આશા ફેસિલિટર બહેનોના વિવિધ પ્રશ્નો માટે ચર્ચા કરવામાં આવી. તે ઉપરાંત ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ તરફથી વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર તરફથી યોગ્ય નિર્ણય લઈ સમાધાન કરવામાં આવ્યું નથી, જેને લઈને રાજ્યના તમામ જિલ્લા મથકે જિલ્લા કલેક્ટરને સંબોધીને રાજ્યના આરોગ્ય મંત્રી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રીને આવેદનપત્ર દ્વારા તમામ આશાબહેનના પ્રશ્નો મોકલવા નક્કી કર્યા હતા. સાબરકાંઠા જિલ્લાની આશાબહેન અને આશા ફેસિલિટર બહેનો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠી થઈ હતી. જો કે આશાબહેન અને આશા ફેસિલિટર બહેનો સ્વાસ્થ્ય વિભાગમાં મહત્વનું કામ કરે છે, તેમને સરકાર તરફથી સોંપવામાં આવેલા કામ નીચલા સ્તર ગામડાની તથા શહેરી વિસ્તારની તમામ માહિતી ભેગી કરી સરકારને સોંપવાનું કામ આશાબહેનો કરે છે. તેમ છતાં સરકાર તરફથી મળતું માનદ વેતન અને સામાજિક સુરક્ષા મળતી નથી, જેને લઈને વિવિધ પ્રશ્નો સાથે આવેદનપત્ર અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલાને આપ્યું હતું. જીલ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા. નમસ્કાર. આજે અમે સાબરકાંઠા જિલ્લામાં આવેદનપત્ર આપવા કલેક્ટર કચેરી આવ્યા છે અને અમારી એક જ માંગ છે કે આ નવું બજેટ આવ્યું એ બજેટમાં કંઈ પણ અમારા માટે નથી. જે આશાબહેનો આશાબહેનોનું કામ ગામના છેવાડાના ઘર સુધી લોકોની સેવાઓ પૂરું પાડવાનું છે અને લોકોના ઘર સુધી નહીં, લોકોના દિલો સુધી જાય બહેનો જાય છે ત્યારે બહેનો એમના પ્રશ્નો કે એમની આરોગ્યની સેવાઓ જે પણ લેવાની હોય ત્યારે દિલ ખોલીને બહેનો વાત કરે છે. અને આજે અમે અમારા ભારતીય મજદૂર સંઘ અમારું જે યુનિયન છે એના થકી અમારા 33 જિલ્લામાં આજે અમે દરેક જિલ્લાએ કલેક્ટર કચેરી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીશું અને અત્યારે હાલ આજે અમે બધા જિલ્લાએ ભેગા થઈને કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી છે. અમારું જે પણ ઇન્સેન્ટિવ મળે છે સરકારે જે 2500 આપ્યા પણ પાછળ બધા કપાઈ કપાઈને ઇન્સેન્ટિવ આવે છે, એટલે જે પણ આવશે એ ઓછું આવશે. કોરોના કાળમાં એ કામગીરી આશાબહેનોએ કરેલી, આશા ફેસિલિટરોએ કરેલી, એમનું પણ કોઈ એનું મહેનતાણું મળી નથી. અત્યારે હાલ તાજેતરમાં ચાંદીપુરમ રોગ નીકળ્યો છે તો ચાંદીપુરમ રોગ માટે દરેક બહેનોને કામ કરવાનું હોય, દરેક બહેનોને ઘરે સર્વે કરવાનું હોય, છતાંય એનું કોઈ મહેનતાણું અમને સરકારે નથી જાહેર કર્યું કે આટલું આપીશું. આ અત્યારે હાલ હમણાં ચૂંટણી થાય તો ચુનાવમાં પણ જો બીજા કર્મચારીઓનું ભથ્થું મળતું હોય તો અમારી આશાબહેનોને સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ત્યાં હતા તો એનું પણ મહેનતાણું સરકારે જાહેર કશું કર્યું નથી, હજી સુધી કોઈ મહેનતાણું આપ્યું નથી. તો અત્યારે હાલ અમે આ આવેદનપત્ર આપી એના માટે કે આવનારા સમયમાં જો અમારું કંઈ ના થાય તો અમારી આશાબહેનો હવે રણચંડી બનશે, ટાઈમ આવશે તો અમે બહેનો અમારું કામ પણ બંધ કરી દેશું. સાનું મારું નામ ખણુસિયા તાહિરાબેન આય, સાબરકાંઠા જિલ્લો ગામ કનૈ.